બે સગા ભાઈઓની વાત આજે આપણે સાંભળીશું. બે સગા ભાઈઓ હતા, એમનો એક કેફી દ્રવ્યોનો બંધાણી દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો, પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો ભાઈ એક સફળ બિઝનેસમેન હતો, ખૂબ જ આનંદી, પ્રેમાળ અને કુટુંબપરાયણ હતો. સમાજમાં એનું ખૂબ માન હતું. ગામના થોડાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થતી હતી. ઘણાને આની નવાઈ લાગતી. બધાને થતું કે એક જ માતા પિતાના સંતાન અને એક જ વાતાવરણમાં ઉસરેલા હોવા છતાં આ બંને ભાઈઓમાં આટલો બધો ફર્ક હોવાનું કારણ શું હોઈ શકે? એટલે એમોના એક જણે આ રહસ્યનો તાગ મેળવવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ એણે ખરાબ લતે ચડી ગયેલા ભાઈને જઈને પૂછ્યું, તમે અત્યારે જે કંઈ છો, જે કંઈ કરો છો, એ બધા માટે તમને પ્રેરણા ક્યોથી મળેલી? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે? મારા પિતાજી, બીજું કોણ વળી? પેલા દારૂડિયાએ જવાબ આપ્યો. એ પોતે નશીલી દવાઓનો બંધાણી હતો, દારૂ પણ એટલો જ ઢીંચતા, રોજ રાતે ઘરે આવીને મારી માને મારતા, અમારા મોંથી કોઈક ઝડપે ચડી જાય તો એમને ઢીબી નાખતા. હવે તમે જ કહો, આવું દ્રષ્ટાંત ઘરમાં હોય તો આપણે પણ ધીમે ધીમે એના જેવા જ બની જઈએ ને? મારા કિસ્સામાં પણ એમ જ બન્યું. પેલા પૂછનારે આ વાત બરાબર લાગી. ત્યારબાદ એ બીજા ભાઈ પાસે ગયો. એ ભાઈ અત્યંત પ્રતિષ્ઠા ધરાવતો અને ઉચ્ચ જીવન જીવતો હતો. એને પણ પેલા ભાઈએ એ જ સવાલ પૂછ્યો જે એણે એના દારૂડિયા ભાઈને પૂછ્યો હતો, કે તમે અત્યારે જે કંઈ છો, જે કંઈ કરો છો, એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે? મારા પિતાજી, બીજું કોણ વળી? પેલા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જવાબ આપ્યો. હવે પેલા સવાલ કરનાર માણસને નવાઈ લાગી. એનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં કે પરંતુ તમારા પિતાજી તો દારૂડિયા, નશીલી દવાના બંધાણી અને ઝઘડાળુ હતા, તે તમારી પ્રેરણામૂર્તિ કઈ રીતે હોઈ શકે? અરે એમ જ છે, સાચું કહું છું, એ જ મારી પ્રેરણામૂર્તિ રહ્યા છે, પેલા ભાઈએ જવાબ આપ્યો. જુઓ, હું નાનો હતો ત્યારથી મારા પિતાજીને નશીલી દવા પીને કે દારૂ પીને ઘરે આવતા જોતો. એ મારી માતાને મારતા કે ઘણીવાર અમારો વારો પણ પાડી દેતા, અને એવી દરેક રાત્રે એમને જોઈને હું નક્કી કરતો, અરે એમ કહું કે હું દૃઢ નિશ્ચય કરતો કે આવી જિંદગી તો મારે નહીં જ હોય, અને આવો તો હું ક્યારેય નહીં બનું. અને તમે જ જુઓ જ છો, એના લીધે મળેલું પરિણામ તમારી નજર સામે જ છે. પૂછવાવાળા માણસને એની વાત પણ બિલકુલ સાચી લાગી. દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે. એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે.